અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે બારમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટના દોડી ગયા હતા પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે પોલીસ કર્મીના આપઘાત કરવા પાછળ શું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આપઘાત કરનાર પોલીસ કર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી પત્ની રિદ્ધિબહેન અને પોલીસ કર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે બારમા માળેથી જમ્પ લાવીને આપઘાત કર્યો છે કુલદીપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે આપઘાત પાછળના કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે